विद्यार्थी मित्रों नमस्ते, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल आपनु हार्दिक स्वागत करे छे। विद्यार्थी मित्रों आज आप अंग्रेजी पीरियड में यूनिट 5 हियर वी आर डांसिंग ए स्वाध्यायपोथी में आपणे एनी पहली एक्टिविटी लखेली छे। आज आप बीजी एक्टिविटी शुरू करवानी छे। व्यवस्थित अंग्रेजी भाषा छे, व्यवस्थित लखजो, लीटी ऊपर बेसाड़ीने लखजो, बे स्पेलिंग वच्चे जग्या राखजो। ए रीते व्यवस्थित तमारे एक्टिविटी तैयार करवानी छे, लखवानी छे। जो आज आप अंग्रेजी स्वापोथी में पेज नंबर 18 ऊपर एक्टिविटी 2 सूचना समझो। प्रश्न तीजो छे, सर्कल द एक्शन वर्ड इन द फॉलोइंग सेंटेंसीज। क्रियापद सूचवता शब्दों पर गोल वर्तुळ करो। एक्शन वर्ड जो आप एक्शन वर्ड आप सीखी गया छे, एक्शन वर्ड प्लस आईएनजी जे क्रियापद क्रिया सूचवे छे। जो एक्जाम्पल आप्यु छे आपने, ही इज क्लैपिंग, ते ताड़ी पाड़ी रह्यो छे। तो एमां एक्शन वर्ड एटले के क्रियापद छे ए क्लैपिंग छे, तो क्लैपिंग ऊपर जो वर्तुळ करेलुं छे। हवे नीचे जो, रानी इज डांसिंग, रानी नृत्य करी रही छे। एमां एक्शन वर्ड छे डांसिंग, एटले डांसिंग ऊपर आपणे वर्तुळ करवानुं छे। हवे जुओ सामे बीजू वाक्य, दे आर सींगिंग अ सॉन्ग। तो यहाँ आईएनजी वालो रूप छे, ए सींगिंग छे, एटले एना उपर वर्तुळ करवानुं। जे क्रिया सूचवे छे, शू सूचवे छे, क्रिया सूचवे छे। त्रीजू, राज इज ईटिंग एन एप्पल। राज सफरजन खाई रह्यो छे, एटले क्रिया सूचवे छे ईटिंग शब्द, एटले एना उपर वर्तुळ। सामे जो नंबर 4, सी इज लाफिंग, तेणी हसी रही छे। तो एमां लाफिंग शब्द छे ए क्रियापद सूचवे छे। पांचमू जुओ, आई एम गोइंग टू द स्कूल, हूँ शालाए जई रह्यो छू। एमां गोइंग शब्द छे। सामे नंबर 6, सी इज ओपनिंग द डोर, तेणी बारणू खोली रही छे। એમાં આવશે ઓપનિંગ। નંબર 7, રશ્મિ ઇઝ સ્કીપિંગ, તો એમાં રશ્મિ છે એ દોરડું કૂદી રહી છે, એટલે સ્કીપિંગ। નંબર 8, હી ઇઝ રાઇટિંગ અ પોયમ, તે કવિતા લખી રહ્યો છે, એટલે રાઇટિંગ। નંબર 9, દે આર પ્લેઇંગ, તેઓ રમી રહ્યા છે, એટલે પ્લેઇંગ શબ્દ આવશે। 10મું, શી ઇઝ મેકિંગ એ ડોલ, ડોલ એટલે ઢીંગલી, તેણી ઢીંગલી બનાવી રહી છે। આ રીતે ક્રિયાપદ સૂચવતા શબ્દો પર તમારે વર્તુળ કરવાનું છે। હવે નીચે વિદ્યાર્થી મિત્રો જો, લેટ્સ લર્ન, ચાલો આપણે શીખીએ। જો સમજો બરાબર, બોલતી વખતે ક્રિયા ચાલુ છે અથવા ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે એમ ઇઝ આર સાથે એક્શન વર્ડ પ્લસ આઈએનજી વપરાય છે। એટલે કે જો આપણે ક્રિયા ચાલુ હોય એ દર્શાવવા માટે પહેલાં એમ ઇઝ કે આર મૂકી અને પછી એક્શન વર્ડ આઈએનજી સ્પેલિંગ લખવાનો છે। હવે જો આપણે અગાઉ શીખી ગયા છીએ કે આઈની સાથે એમ આવે, હી સી ઇટ એની સાથે ઈ જ આવે, અને જો બહુવચનનું વાક્ય હોય, ધે વી એનાથી વાક્ય શરૂ થતું હોય તો એ બહુવચનનું વાક્ય કહેવાય, એની સાથે આર આવે। તો પહેલાં એમ ઇઝ આર મૂકી અને પછી એક્શન વર્ડ આઈએનજી શબ્દ મૂકાય છે। જો એક્ઝામ્પલ, જમ્પ પ્લસ આઈએનજી એટલે જમ્પિંગ, વોક પ્લસ આઈએનજી એટલે વોકિંગ, પ્લે પ્લસ આઈએનજી એટલે પ્લેઇંગ। વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે શીખ્યા અગાઉ ત્યારે એમાં જોયું હતું કે જે એક્શન વર્ડના અંતે ઈ હોય
तो ते ईनी जगह आईएनजी मुकवामां आवे छे, एटले के ई छे ये निकली जाए छे अने आईएनजी आपणे मूकू ए आपणे शीखी गया छे। जो पेलू एक्जाम्पल राइट, डबल्यू आर आई टी ई, हवे एनो एक्शन प्लस आईएनजी करशुं एटले जो राइटिंग थई जशे, जो एमां ई निकली गयो अने एने बदले आईएनजी प्रत्ये लाग्यो छे। ए रीते डांस, डी ए एन सी ई, जो एमां पण डांसिंग एक्शन वर्ड प्लस आईएनजी डी ए एन सी आई एन जी, एमां पण ई निकली गयो छे। कम, सी ओ एम ई, कमिंग सी ओ एम आई एन जी। क्लोज, क्लोज એટલે બંધ કરવું, ક્લોઝિંગ સી એલ ઓ એસ આઈ એન જી। જો આ બધા ચાર ચાર સ્પેલિંગમાં ઈ નીકળી જાય છે અને પછી એક્શન વર્બ પ્લસ આઈ એન જી વપરાય છે। હવે નીચે જુઓ, કેટલાક એક્શન વર્બ્સના છેલ્લા અક્ષરને બે વખત લખી આઈ એન જી મૂકવામાં આવે છે, એટલે કે એક્શન વર્બનો છેલ્લો અક્ષર બેવડાય છે અને પછી આઈએનજી મુકાય છે। એમાં જો રન, તો એમાં રનિંગ જો આર યુ ડબલ એન, છેલ્લો અક્ષર એન બેવડાય છે, આર યુ ડબલ એન આઈ એન જી। ક્લેપ, સી એલ એ ડબલ પી આઈ એન જી। સીટ, સીટ એટલે બેસવું, એસ આઈ ડબલ ટી આઈ એન જી। તો છેલ્લો અક્ષર બેવડાય છે અને પછી એક્શન વર્ડ પ્લસ આઈએનજી વપરાય છે। વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે જે ક્રિયા ચાલુ છે અથવા થઈ રહી છે એ દર્શાવવા માટે પહેલાં ક્રિયાપદ એમ, ઇજ, આર મૂકી અને પછી એક્શન વર્ડ પ્લસ આઈએનજી મૂકવાનો છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો। હવે જો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 19 ઉપર ક્વેશ્ચન નંબર 4, જો સૂચના મેચ એક્શન વર્ડ વિથ આઈએનજી વર્ડ્સ, એક્શન વર્ડને આઈએનજી વર્ડ સાથે જોડો। તો એક્શન વર્ડ છે એનો આપણે બી વિભાગમાં એનો આઈએનજીવાળું રૂપ કયું છે એનો ક્રમ અક્ષર આપણે લખવાનો છે। જો પહેલું છે થ્રો, તો સામે એક્શન વર્ડ પ્લસ આઈએનજી થ્રોઈંગ છે એ સી છે, એટલે પેટીમાં આવશે સી, બરાબર। હવે બીજો એ વિભાગમાં જો ગો, તો એનો એક્શન વર્ડ પ્લસ આઈએનજી ગોઈંગ એ એ છે, એટલે એ આવશે। ત્રીજું પ્લે, તો પ્લેનું આઈએનજીવાળું રૂપ છે પ્લેઈંગ, એટલે એ બી છે, એટલે બી આવશે। ચોથું શબ્દ છે કિક, તો એ કિકિંગ એટલે કે ઈ આવશે, કિકિંગ। પછી સીટ, પાંચમો સ્પેલિંગ શું છે સીટ, તો એનું આપણે જો સામે સીટિંગ એટલે કે ડી આવશે। પછી નંબર 6 ક્લેપ, તો ક્લેપિંગ એ જી આવશે। પછી નંબર 7 સ્વિમ, સ્વિમ એટલે તરવું, સ્વિમ એટલે તરવું, તો એનું આઈએનજીવાળું રૂપ સ્વિમિંગ, તો એ આવશે। જો સાતમું આવશે એફ, સ્વિમિંગ। પછી આવશે નંબર 8 રાઇટ, ડબલ્યુ આર આઈ ટી ઈ, એનો એક્શન પ્લસ આઈએનજી વાળું રૂપ જોવો રાઇટિંગ, કેટલામું છે જોજી, રાઇટિંગ આઈ આપેલું છે, આઈ રાઇટિંગ। પછી ડાન્સ, ડાન્સમાં જોવો ડાન્સિંગ, તો જે આપેલો છે, જે આવશે। પછી આવશે છેલ્લું ક્લોઝ, ક્લોઝિંગ એમાં એચ આવશે। આ રીતે તમારે એ વિભાગમાંથી બ વિભાગ જોડવાનો છે, એક્શન વર્ડ પ્લસ આઈએનજી સાથે તમારે એનો ક્રમ અક્ષર લખવાનો છે। હવે વિદ્યાર્થી મિત્રો, જુઓ પેજ નંબર 19 ઉપર ક્વેશ્ચન નંબર 5, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ગીવન એક્શન વર્ડ વિથ આઈએનજી। હવે આપણે ખાલી જગ્યા પૂરવાની છે,
आपने कौशमा आपने आपेलो छे शब्द एना ऊपरथी आपणे एक्शन प्लस वर्ब्स प्लस आईएनजी करी अने मूकवानुं छे। विद्यार्थी मित्रों मैं तमने हमणां आज शीखव्यो के आवी खाली जग्या छे एमां पहेला क्रियापद मूकी एम इज के आर मूकी अने पछी एक्शन वर्ब प्लस आईएनजी शब्द मूकवानो छे। एक्जाम्पल जुओ रीटा इज वॉकिंग फास्ट। हवे कौशमां आपने क्रिया दर्शावतो शब्द बतावो छे वॉक तो एनु वॉकिंग थयुं पण ए एक्शन प्लस आईएनजी मूकता पहेला आपणे एम इज के आर मूकवानुं छे। तो रीटा छे ए खास नाम छे तो ए खास नाम पछी इज आवे तो जो रीटा इज वॉकिंग फास्ट बराबर। हवे पहेली खाली जग्या जो राम खाली जग्या ऑन ध ट्रेक કૌંસમાં આપણ શબ્દ આપ્યો છે રન તો એનો રનનું આપણે એક્શન વર્બ આઈએનજી કરવાનું છે પણ એની પહેલાં આપણે ક્રિયાપદ એમ ઇજ કે આર મૂકવાનું છે તો રામ છે એ ખાસ નામ છે એટલે આવશે ઇજ પછી આવશે એક્શન પ્લસ આઈએનજી રનિંગ આર યુ ડબલ એન આઈએનજી જો રનિંગમાં એન બેવડાય છે હમણાં આપણે શીખા કે એન બેવડાય છે પછી આઈએનજી લાગે છે તો રામ ઇઝ રનિંગ ઓન ધ ટ્રેક રામ છે એ ટ્રેક ઉપર દોડી રહ્યો છે। બીજું સી ખાલી જગ્યા ધેર તો કૌંસમાં શબ્દ જો સ્ટેન્ડ તો સી છે એની સાથે ક્રિયાપદ આવશે ઇઝ પછી એક્શન પ્લસ આઈએનજી સ્ટેન્ડિંગ S T A N D I N G She is standing there તેણી ત્યાં ઊભી રહી છે। હવે ત્રીજું જો V ખાલી જગ્યા અને કૌંસમાં આપણને શબ્દ આપ્યો છે ટોક તો V છે એ બહુવચનનું વાક્ય છે એટલે એમાં આર આવશે V R talking TALKING we are talking અમે વાતો કરી રહ્યા છીએ। પછી જો ધ બેબી ખાલી જગ્યા એક્શન આપણે શબ્દ આપ્યો છે જમ્પ તો બેબી ધ બેબી ઇઝ જમ્પિંગ જે યુ એમ પી આઈએનજી બેબી કૂદી રહી છે। નંબર ફાઇવ જો રાઘવ ખાલી જગ્યા ઇન ઇઝ બેડ કૌંસમાં શબ્દ આપ્યો સ્લીપ તો રાઘવ છે એ ખાસ નામ છે એટલે ઇઝ રાઘવ ઇઝ સ્લીપિંગ એસ એલ ડબલ ઇ પી આઈએનજી સ્લીપિંગ ઇન ઇઝ બેડ બેડ એટલે પથારી રાઘવ તેની પથારીમાં સૂઈ રહ્યો છે। નંબર સિક્સ જુઓ અનુ ખાલી જગ્યા ઇન ધ ક્લાસ કૌંસમાં શબ્દ આપ્યો છે યોન યોન એટલે બગાસું ખાવું તો અનુ ખાસ નામ છે એટલે અનુ ઇઝ યોનિંગ Y A W N I N G ઇન ધ ક્લાસ અનુ ક્લાસમાં વર્ગમાં બગાસું ખાઈ રહ્યો છે। નંબર સેવન રાજ ખાલી જગ્યા એન ઓરેન્જ કૌંસમાં શબ્દ આપ્યો ઇટ તો રાજ ખાસ નામ છે એટલે ક્રિયાપદ આવશે ઇઝ રાજ ઇઝ eating e a t i n g eating an orange raj narangi khai rahyo che। number 8 jo i khali jagya juice juice etle ras drink etle pivu to i ni sathe am aavshe i am drinking d r i n k આઈ એન જી ડ્રિંકિંગ જ્યુસ
હું રસ પી રહ્યો છું. નંબર 9 જો દે ખાલી જગ્યા લાઉડલી, લાઉડલી એટલે મોટેથી, કૌંસમાં શબ્દ આપ્યો લાફ, લાફ એટલે હસવું, તો ધે એ બહુવચનનું વાક્ય છે એટલે આર, ધે આર લાફિંગ, એલ એ યુ જી એચ આઈ એન જી, ધે આર લાફિંગ લાઉડલી, તેઓ મોટેથી હસી રહ્યા છે. નંબર 10 જો સી ખાલી જગ્યા કૌંસમાં શબ્દ આપ્યો છે ક્રાય, તો સી એની સાથે ઈજ આવશે, સી ઇઝ ક્રાઇંગ, સી આર વાય આઈ એન જી, ક્રાઇંગ એટલે રડવું, તેણી રડી રહી છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે અંગ્રેજી સ્વાપોથીમાં વ્યવસ્થિત લખવાનું છે. વાંચજો એટલે તમને બરાબર સમજાશે. ખાસ કરીને ખાલી જગ્યામાં પહેલાં ક્રિયાપદ મૂકવાનું, એમ ઇઝ આર એમાંથી, અને પછી એક્શન વર્ડ પ્લસ આઈએનજી શબ્દ મૂકવાનો છે. એમાં આઈની સાથે હંમેશા એમ આવે, ખાસ નામ હોય તો એની સાથે ઈજ આવે, હી સી ઈટ એની સાથે ઈજ આવે, પણ બહુવચનનું વાક્ય હોય તો એની સાથે આર આવશે. આ બરાબર તમે સમજો, વ્યવસ્થિત લખજો, તૈયાર કરજો, વાંચજો. જય મામાદેવ.